करिए शुरुआत। मंगलाचरण अष्टाध्याय जगन्माता समुचिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वे स्वागत छे। आपने જોઈ રહ્યા છે જો અત્યારે ત્રીજો ગણ, જેમાં શરૂઆતમાં છ ધાતુ આકારણ છે, મહાગાહ દાદા પ્રણિકા ઈ પછી એક ઉકારાંત મહાકાળ દાદા કે ભીરી અને છ આકારાંત, એમાંથી અંતિમ અંતિમ છઠ્ઠો છે, પાંચમો આપણે રૂ ધાતુ ચાલી રહ્યું છે। રૂ ધાતુ રૂગતવ જવ પરસ્મય પદી છે, એમાં ત્રણ લકાર પૂરા કર્યા, વર્તમાન અલટ, અનધ્યતન લંગ, લોચ્ય, અને હવે આવશે વિધિર્લિંગ। આમ લિંગ લકાર છે, પણ લિંગ લકારમાં બે પ્રકાર પડે છે, વિધિલિંગ અને આશીર્લિંગ। વિધિલિંગમાં સર્વધાતુક પ્રત્યય તિંગ પ્રત્યય લાગશે, આશીર્લિંગમાં અર્ધાતુક પ્રત્યય તિંગ લાગશે। પ્રત્યય મૂળ પરસ્મય પદમાં તિપ્તસ્થિ સિપ્તસ્થા મિપસ્વસ, અનદંત તો આપણે 40 નહીં ને, હે આશીલિંગ ક્યાં 40? ના, એ તો બીજા તબક્કામાં આવશે। એટલે તમે બોલ્યા એટલે હા, એટલે લિંગ લકારના બે પ્રકાર, લિંગ પાછળ લાગશે, વિધિલિંગ ના આશીલિંગ। હા હા બંનેમાં પાછળ લિંગ લિંગ લાગશે। એમાંનો વિધિલિંગ એ આ ચારના ગ્રુપમાં, એટલે કે વિદ્યાર્થ સારો ધાતુ તિંગ લાગશે। હા, એ વિદ્યાર્થ અને સાહેબ આશીલિંગ એટલે શું? આશીર્વાદ આત્મા, આશીર્વાદ આપવો હોય તો એ આશીર્લિંગમાં આવશે। અર્થ માટે છે, સમય માટે નથી, એટલે કે કાળ માટે નથી। તો વિધિલિંગ નકારમાં અદંત અનદંત અને અભ્યસ્ત પરસ્મય પદમાં, આત્મા અને પદમાં તો ત્રણેયમાં સરખા થશે, પણ પરસ્મય પદમાં પહેલા અનદંત બનાવીએ છીએ, પછી અદંત બનાવીએ છીએ। અનદંત એ જ અભ્યસ્તનો, અનદંતનો જ અભ્યસ્ત એક ભાગ છે, એટલે આ ધાતુ જે છે તે અભ્યસ્ત છે, સાથે અનદંત પણ છે। જ્યોત્યાદિ ગણ 1 4 6 10 ગણના ધાતુ હોય તો અદંત અંગ થાય, પણ આ 1 4 6 10 સિવાયનો છે, એટલે કે ત્રીજો છે 10 ગણમાંથી, એટલે અનદંત પ્લસ અભ્યસ્ત। પ્રથમ પુરુષ એક વચન ટીકો પ્રત્યય છે, અલંકન સૂત્રથી પાનિત્યમ થશે, ઠસ્ય લોપા દર્શન લોપા, અને તેમાં રહેલો ઈતશ્ચેત એનો લોપ થઈ જશે અને રહેશે યાસુત પરસ્મય પદેસુ ઉદ્ધાતો ગીત જેથી, નવે નવ પ્રત્યયોમાં યાસનો આગમ થશે, અને એ પછી જ્યાં ત અને થ હશે ત્યાં સુક્તિ થો લાગશે, સુટનો આગમ થશે, સ અલંક અને લિયંગ સ લોપો અનંત્ય છે, થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે, તો બની જશે યાત યાત। તસ્મા તસ્થ સમીપામ તાં તં તામ અતિ તામ થશે, યાસુ પરસ્મય પરી સુતા તો કી યાસ નો આગમ, અને ત હોવાને કારણે સુપ્તિ તો પણ લાગશે, લિયંગ સ લોપો અનંત્ય છે, થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે, એટલે યાતામ બનશે। ધીમા ઝેરજુસ લાગશે, અને ચૂંટુ સૂત્ર થી જૂનો જુનીત સંજ્ઞા અરે જનીત સંજ્ઞા દર્શનો પ્રદર્શનો, અને ઉસ રહેશે, ઉસમાં સ જે છે એ સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસંજ સ્વરૂપ ઉપદેશ સર્જન નાસિકી તસલો પ્રદર્શન લોકો ખરવસાના વિસર્જનીય, અને યાસુ પરસ્મ પદે સુદ્ધા તો ગીત છે યાસનો આગમ, યા વત્તા ઉ થશે ઉહુ થશે, અને એ બંને મળશે ત્યારે ઉષ્ય પદાંતાત થી પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે યુહુ થઈ જશે, તો યાત યાતાન યુહુ। એ પછી મધ્યમ પુરુષ એક વચન સિપ છે,
વાની હલનતે સૂત્રથી ચિન્મત લોક દર્શન લોક અને સીમા રહે ઈ ઇતસ્યથી ઈનો પણ લોક થઈ જશે, રહેશે સહલન. એ સહલનની પ્રક્રિયા પણ વિસર્ગ સુધી ચાલશે, સાથે યાસુક પરસ્મય પદે સુદ્ધાત્વ ગીત છે યાસનો આગમ અને યાહા બની જશે. હસ્મા તસ્તસ્ત રૂપમ તાન તાન તામ તમ થશે. યાસુક પરસ્મય પદે સુદ્ધાત્વ ગીત છે અને શુદ્ધિ તો પણ લાગશે. લિયમ સર્વ પણ અંતે છે અંતે નહીં વ્યવસ્થાનો લોક થઈ જશે, યાતમ બનશે. એ રીતે કમાં યા ત થશે, તસ્થસ્થ વિવામ તાન તન તામાંથી ત ત હોવાને કારણે યાસુક પરસ પરિશુદ્ધા તો ગીત અને શુદ્ધિ તો બંને લાગશે, અને લિયમ સ્વરૂપ અંતે છેથી અંતે નહીં હોય વાસનો લોક એટલે બની જશે યા ત. મિપમાં તસ્થસ્થ વિવામ તાન તન તામાંથી આમ થઈ જશે સીધું, યાસુક પરસ પરિશુદ્ધા તો ગીત યાસ માર્ગ ને લિયમ સ્વરૂપ અનંત છેથી અંતે નહીં વ્યવસાયનો લોક થઈ જશે, અને યા વત્તા અમ થશે અને અમી પૂર્વ હતી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે યામ થઈ જશે. વસ અને મસમાં નિત્યમ ગીતાથી સસાનો લોક થઈ જશે, અને યાસુક પરસ્મ પરિસ ગીતાર્થ દિત્યથી યાસમાં લિયક સ્વલોક અનંત્યથી અંતે નહીં હોય વસાનો લોક બની જશે યાવ અને યામ. તો આ રીતે યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ આવી રીતે થશે. નવે નવ પ્રત્યયો છે એ અપિત છે, બધા જ અપિત છે એટલે કોઈનામાં ગુણ કરવાનો નહીં રહે, સીધું અંગ બનાવવાનું અને પ્રત્યય જોડી દેવાનું, આટલું કાર્ય થશે, બાકી બીજું કોઈ કાર્ય થશે નહીં. એટલે એક ત્યાં ગુણ થાય છે એ આમાં રહેશે નહીં. તો આવીએ પ્રક્રિયા તરફ. ધાતુ છે, રૂપ અનુદાત છે, રૂપ વાત્ય રહી. સરુ ધાતુ શ્લોક સૂત્ર પ્રત્યે લાગશે. જુગુપ્તિ આદિ બે શ્લો થી સપનો લોપ થઈ જશે. શ્લો સૂત્ર થી ધાતુ જીતો કરીશું એટલે રૂપ. ઉરત સૂત્ર થી અર રૂપ પૂર્વ અભ્યાસ માં રણો હલાદિ શેષ થી લોપ થઈ જશે. અર્થી વિપત્તિઓ સૂત્ર થી અનો અને જગ્યાએ ઈકાર નો આદેશ થશે એટલે ઈ રૂપ. અચીસ નું ધાતુ તુવામ યોહો યંગ ઉવંકોહો સી ય નો આદેશ કરીશું એટલે ય રૂપ. પ્રત્યય આવશે તિપ, તિપમાં હલાદી હલંતમ સૂત્ર થી પણ ઈ સંજ્ઞા કરીશું. ઇતસ્ય સૂત્ર થી ત થર રહેશે. યાસુત પરસ્મય પદે સુ ઉદ્દાચો ગેજ થી યાસ નો આગમ કરીશું. ત હોવાથી સુર્તિતો લિયંગ સલોકો અંતે નિભાય વસ્ત્રનો લોક કરશે તે પ્રત્યય બનશે યાત. યાત કે હલાદી હલાદી અપિત અહીંયા યા આવી ગયો એટલે લેખિમિતિ સૂત્રથી નિષેધ થશે એટલે જોડી દેવાનું. હારું યમ આવતો રહેશે, યમ આવતો રહેશે એટલે નીચે રે થઈ જશે યાત યાત. યરુ યરુ યરુતા યરુ યાત દ્વિવચન આવી ધાતુ છે સેજ.
हाँ सर, कर्तरी शब्द विकरण प्रत्यय लक्ष्य जो हत्या दिव्य स्लो थी सपनों लोप थई जैसे, स्लो सूत्र थी धातु दित्व थसे एटली रू रू, उरत सूत्र थी रूनो अर्थ थई जैसे एटली और रू, हलादी शेषह सूत्र थी रनी इस संज्ञा थसे, अर्ती पीपर्त्युश्च सूत्र थी अना स्थानी ईनो आदेश थसे एटले ईरू, अचिष्णु धातु ब्रुवां व्योहो ईयुंग वंगो सूत्र थी ईयनो आदेश थसे एटले ईरू, ईयरू मूल प्रत्यय छे तस तस्थ स्थमीपाम ता सूत्र थी ताम थई जैसे, यासुट परस्मै पदी सुत धातु गिच्च सूत्र थी यासनो आगम थसे अनि सुटती थो त होवाने कारणे सुटती थो सूत्र नो पण आगम थसे, लियंग सलोप अनंतस्य सूत्र थी सनु लोप थसे अनि प्रत्यय बनसे याताम, हलादी अपित होवाने कारणे किमिति च सूत्र थी गुण नो निषेध थसे एटले इयरु इयरु याताम, तौ इयरु याताम, તે બે જવું જોઈએ. યરુયાત યરુયાતા બહુવચન ધાતુ છે ધાતુ રૂમ જિગીસા જી સર, हाँ 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 सर, रूनु रूनु रू कर्तरी शब्द विक्रम प्रत्यय लक्षी इत्यादि भेद स्लूत्र थी सपनो लोप थी जैसे, स्लू सूत्र थी द्वित्व तथा रू रू थे, पची उरत सूत्र थी अर रू थे, पची हलादि शेष सूत्र थी अ रू, પછી અર્તી પીપત્યોચ્ચ સૂત્રથી ઈ રૂ થશે, પછી પચીસનું ધાતુ વામ વ્યુરિયં સૂત્રથી ઈ રૂ થશે, અને મૂળ પ્રત્યે સર આપણો બની ગયું ને અંગ, રહી ગયું કે સૂત્ર નહીં બરાબર. પછી હા, હવે મૂળ પ્રત્યય છે જી, જીમાં સર જે, હા આપણે કયો લખાણ, વિધિલિંગ લખાણ, ચેર જૂસથી જૂસ, હા જૂસ થશે, અને જૂસ હોવાથી યાસુ ઉસ થશે, હા પરસ્મૈ પદી યા સુદ્ધાતુ સૂટ પરસ્પર પદ ઉદ્દાચો ગિચ્ચ સૂત્રથી આસનો આગમ થશે અને લિયંગ સલોપ સનોલોપ થઈ જશે, એટલે યા અને ઉષની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, એટલે સસજ સુરવતી રૂત્વ અને ઉપદેશે અજનાસિકીતિ સંજ્ઞા થશે, અને ઉમર રહેલા એટલે ઈત સંજ્ઞા થશે, હા અને રનો ખર અવસ્થાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે, એટલે યા ઉ, ઉષ્ય પદાંતાત ઉ પ્રાવ છે એના હા બની જશે પ્રારૂપ એક રૂપ એટલે ઉ જે છે યુ થઈ જશે, હા બરાબર યુ જી સર, અને હવે બની જશે યુ રૂમ આવતર અરે ઈ ય રૂ યુ ઈ આરુ યમ આવતો રહ્યો નીચે આવ્યો ઈ ય રૂ યુ હુ આવું થશે એ ઈયરુ તે ઈયરુ એમ ન ઈયરુ યુહુ ઈયરુ યુહુ યુહુ, હા તે બધા ગઈ કા, નહીં નહીં તે બધા, તે બધાય જવું જોઈએ જી સર, બરાબર તો થઈ જાય છે ત્રણ થયા ઈયરુ યાત ઈયરુ યાતામ ઈયરુ યુહુ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે રૂ અનુદાત્તનો રૂ
नरेश कुमार। ऋषभ विक्रांत जुगत्यादि सपनों लोक लो सूत्र थी जीत रो रो उड़ता सूत्र थी और रो और तो और रो फलादि शेष थी रनो लोक अरु अर्ति पिपर पिपर चथी अच्छा इकार नवादे ईरु ती अतिष्णु धातु ग्रुवाम यो यंग औति ईरु ईरु अंग्रेजी छि सिप पनी कलंत्यम थी इत संज्ञा इतस्य थी सीमा रहला इनो लोक यासु परस्मै पद इत्यास्मागम लियं सलोको थी समो लोक पिसनी प्रक्रिया विसर्ग सुधी तस जस रुहु थी रुत उपदेश जनुनासिक थी उनो लोक करवसानो विसर्ग जन्य थी विसर्ग या अभी जोड़ी देवा ईरिषु याहा त्वम ईयरु याहा त्वं तद याहा ईयरु ईयरु याहा तारे जो हाँ जो तारे तबु जो ये ईयरुयात ईयरुयाताम ईयरुयुह ईयरुयाहा अभी द्विवचन मध्यम पुरुष द्विवचन धातु है करु अनुदात बहुत ही पढ़ गए साहब तुम हाँ पेन। हाँ ही उर्वशी रू धातु छे कर्तरी शब्द पक्षी बोल रहे हैं हमने नहीं बोलवा आज हम ओके हाँ उर्वशी बेन कर रहा था जुहत्यादि भी स्लो थी शब्नो लो स्लो थी बीतव ले रू रू उरत सूत्र थी रूनो अर रू अरमा रहेला रकार नो हलादि शेष थी लो एटले अ रू अतिर विपर्त्योश्च थी ई अलादी रू हाँ हलादि से बोली सर अ रू हलादि से थी प्रकारनो लो એટલે અ રૂ પછી અતિ વિપર્ત્યોશ્ચ થી અનાસ્થાને ઈ રૂ અતિષ્ણુ ધાતુ બ્રુવામ યવો યંગુ વંગો થી ઈના સ્થાનમાં ઈય ઈય રૂ એ પ્રત્યય છે થસ યાસુટ પરસ્મય પદે સુ ઉદાચો ગીચ્ય થી યાસનો આગમ થ છે એટલે સુટતી થો થી સનો આગમ યાસ ને સ તસ્તસીમભામ તામ તમ તામ થી તમનો આદેશ એટલે તમ નિંગ સલોપોય અનંત સતી બેસાનો લોપ થઈ જશે એટલે યા તમ હવે અલાદી અપિત છે એટલે જોડી દેવાનું ઈય યની નીચે પાખડું ઈય રૂ યા તમ તમારે બે જાવું જોઈએ युवाम ઈય રૂ યા તમ યુવા ઈય રૂ યા તમ તમારે બે જાવું જોઈએ સર એવું જ ને બરાબર ને કયા પાંચ ઈયરુયાત ઈયરુયાતામ ઈયરુયુહ ઈયરુયાહ ઈયરુયાતમ મ કાઢી રાખીએ તો બહુવચન થઈ જશે ધાતુ છે રૂ
अनुदात वर्षा कर्तरी सब विकरण करते प्रत्यलाक्ष जुवत्य विश्लो सूत्र थी सपनो लोक थे ने श्लोक सूत्र थी धातु ने उत्पन्न हशे। उरत सूत्र थी अरु नो अर्थ हशे एटले अररु। अर्ति पिपत्य अलादिशे सतिरनो लोक थे अने अर्ति पिपत्य सूत्र थी अनोई थे। अने 25मो धातु भुवाम यवोरंगी भो वंगो सूत्र थी अनोई थसे। हाँ प्रत्येक छे, हाँ छे, तस्मे पद थी यास्नो अगन थसे। यस नवागम अने तस्थस्थन पंतान तंतामाजी तथसे तह होने कारणे सूक्ति तो पण लागशे એટલે લિયંગ શ્લોકો અનંત્ય સે થી બંને શ્લોક લોપ થઈ જશે અને બનશે યા યા ત ત આખો અને ફલાદિ અપિત છે એટલે ગુણનો નિષેધ કિમિ ટીચર સૂત્ર થી જોડી દેવાનું ઈ ય રુ રૂ આ ત યમ સાતો યુ યમ ઈ ય રુ યાત અનંત નહીં તો આખો છ થઈ ગયા ઈયરુયાત ઈયરુયાતામ ઈયરુયુહ ઈયરુયાહા ઈયરુયાતમ ઈયરુયાત આગે ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે રૂ અનુદાત ઋણો રૂ ભારતીય બેન ને નહીં બોલવું, બેન કહેતા હતા પછી નથી રસોઈ ચાલુમાં રસોઈ કાળ ચાલુમાં કામકાજ હશે એમ સમીકરણ કરતે જો ત્યાંથી બે સુધી સપનો લોપ થઈ જશે રુદ વિશ્વકરણ ધાતુ એટલે રૂ રૂ સુરત સૂત્ર થી કરણો આદેશ એટલે કર રૂ ફલાદી શેષ થી કરણો લોપ થઈ જશે અતિ વિપત કરણો લોપ થાય અતિ વિપત્તિઓ પ્રતિ ઈનો આદેશ 25મો ધાતુ ધોવા યોહો યમ કુવંગોથી યનો આદેશ જગ્યાએ પ્રત્યય આવશે બસ અને મસ બે લેવાનો સાહેબ તો એક હતો એક વચન છે એટલે નિપ આવશે નિપ ન તસ તસ તમી પામ તાન તંતા બરાબર આ તો ભૂલી ગયા યાસી તસ્મય ગ્રહણ ધાતુ દે અમનો આદેશ યાસુર પરસ્મય પદે સુ ઉદાચો ગીતિ યાસનો નિયમ સલોકો અનંત સે થી અંતે નહીં આવ્યા સનો લો દયા યા અને અમ યા અને અમ માં અમી કોઈ પૂર્વ પૂર્વ પરરૂપ બહર એક વખત થઈ જશે એટલે યા પરરૂપ એક વખતા યા યાત્મ ફલાદિ અપિત એટલે જોડી યરુ યરુ યામ યામ અહમ મારે જવું જોઈએ તો થઈ ગયા સાત તો સાહેબ ક્રમમાં આવે ને એની જગ્યાએ જુદા જુદા આવે ને એક્સરસાઇઝ થાય મારે દર વખતે પહેલો જ આવે એવી રીતે એને છેલ્લો આવશે એવું થાય બસ યરુયાત યરુયાતામ યરુયુહ યરુયાહ યરુયાતમ યરુયાત યરુયામ દ્વિવચન ધાતુ છે ઋ અનુદાત્ત ઋણો ઋ હા સર કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જો અત્યાદિ વિસ્લુ થી સપનો લોપ થશે શ્લો સૂત્ર થી ધાતુ દ્વિત્વ થશે એટલે રૂરુ ઉરત સૂત્ર થી અરુરુ ફલાદિ શેષ સૂત્ર થી રનિત સમય થશે એટલે અરુ અર્થી પીપર્તિશ્ચ સૂત્ર થી અનસ્થાને ઈનો આદેશ થશે એટલે ઈરુ 25મો ધાતુ બ્રુવામ વ્યોહો
ઈ ઊંઘ વંગો સૂત્રથી ઈયનો આદેશ થશે એટલે ઈયરું. મૂળ પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી શનિ સંજ્ઞા થશે. યાસુટ પરસ્મય પદે સુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનુલોપ થશે એટલે પ્રત્યય બનશે યાવો. ઈયરું યાવો. આવામ ઈયરું યાવો. અમારે બેય જવું જોઈએ. થઈ ગયા 8. ઈયરું યાત, ઈયરું યાતામ, ઈયરું યુહ, ઈયરું યાહ, ઈયરું યાતમ, ઈયરું યાત, ઈયરું યામ, ઈયરું યાવ. વની જગ્યાએ મ કરી દઈએ તો બહુવચન થઈ જાય. ધાતુ છે રૂપ અનુધાત નો રૂપ. જીગીસા જીગીસા બોલું ઋણો ઋણ હશે કર્તરી છે વિક્રમ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિ વ્યસ સ્લો સૂત્ર થી સપ્રલોપ થઈ જશે અને દ્વિત્વ થતા સ્લો સૂત્ર થી દ્વિત્વ થતા ઋરુ. પૂરતા સૂત્ર થી અરૃ થશે. હલાદી શેષ સૂત્ર થી અરૃ અને પછી અર્થી અર્થી પીપત ત્યોચ્ચ સૂત્ર થી ઈરુ થશે. અને પછી અચીસનું ધાતુ ભુવા વ્યોરિયં એ યોરિયમ સૂત્રથી ઈયરું. હા અને મૂળ પ્રત્યય છે મસ. ઇત્યાદિ. નિત્ય ગીતાથી મન સર્વલોપ થઈ જશે. યાસુટ પરસ્મે પદેસી યાસુટ પરસ્પરદાચો ગીચ્છ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગસ લોપો અનંતસ્યથી સનુલોપ થઈ જશે એટલે યામ. હવે જોડી દેવાનું સર. યામ. ઈયરું ઈયરું યામ. અમારે બધાએ જવું જોઈએ. વયમ ઈયરું યામ. અમારે બધાએ જવું જોઈએ. નવે નવરૂ સિદ્ધ થઈ જાય. પ્રથમ પુરુષ એક વચન સહ ઈયરુ યાત, દ્વિવચન તવ ઈયરુ યાતામ, બહુવચન તે ઈયરુ યુહ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ઈયરુ યહ, દ્વિવચન યુવામ ઈયરુ યાતામ, બહુવચન યુયમ ઈયરુ યાત. ઉત્તમ પુરુષ એક વચન અહમ ઈયરુયામ, આવામ દ્વિવચન આવામ ઈયરુયાવ, બહુવચન વયમ ઈયરુયાવ. અરે મ ઈયરુયામ. સર હા સર આપણે જે ઈયરું યુહુ બનાવ્યું મેં જ રૂપ બનાવ્યું હતું એ જરા એક વાર બતાવો ને મને લખવામાં થોડું. મેં લખ્યું બરોબર લખ્યું એમ ભૂલતો નહીં એમ જોવા માટે ખાલી. ઈયરુયુહ જી સર. અર્થી હા સર. સહ પ્રથમ પુરુષ એક વચન સહ યરુયાત તો યરુયાતા તે ઈયરુયુહ તો ઈયરુયા વામ ઈયરુ યા તમ યમ ઈયરુયાત. અહમ ઉત્તમ પુરુષ એક વચન અહમ ઈયરુયાયમ આવામ ઈયરુયાવ વયમ ઈયરુયા.
हाँ सर। सह इयरु याताम ते इयरुहु ये रुयुहु इयरु युहु त्वम इयरु याहा युवाम इयरु यातम युयम इयरु यातो अहम इयरु याम आवाम इयरु याव वयम इयरु याम। जी सर। जी सर। सह इयरु यात सह इयरु तौ इयरु याताम ते इयरु युहु त्वम इयरु याहा युवाम इयरु यातम युयम इयरु यात अहम इयरु याम आवाम इयरु आव वयम इयरु याम। नरेश कुमार इयरु यात इयरु याताम इयरु युहु इयरु याहा इयरु यातम इयरु यात इयरु याम इयरु याव इयरु याम। उर्वशी बेन इयरु यात इयरु यात इयरु याताम इयरु युहु इयरु याहा इयरु यातम इयरु या त इयरु याम इयरु याव इयरु या म। अविंदर इयरु याता इयर इयरु याता इयर युरु इयरु युरु इयरु यहा इयरु याताम इयर युरु यातो इयरु या इयर याव युरा इ युरु यामा धातु रू कतव परस्मै पदी चार लकार आपने पूरा करिए छे अने ए पछी अंतिम रूकारांत धातु कुल तो 24 धातु छे 74 ની ગણના એમાંથી રૂકારાંત અંતિમ ધાતુ રૂ આવશે રૂમાં ડબલ ઉ દીર્ઘ ઉ આવશે એમાં બે સૂત્રો નવા આવી રહ્યા છે રૂની અંદર એટલે પહેલા એ પ્રક્રિયાના સૂત્રો જોઈ લેશું અને પછી તમને ધાતુ બતાવીશ અંગ બતાવીશ અને પછી પ્રથમ પુરુષ એકવચન વગેરે પણ એ બે સૂત્રો ક્યાં લાગે છે બાકી બધું એમનું એમ જ છે પાલન પોષણ કરવું એવો અર્થ થશે ઋનો પાલન પોષણ કરવું સૂત્ર તમને વેબસાઇટ પરથી પણ બતાવીશ પણ અત્યારે સીધું એની સમજૂતી છે એનાથી એ ખ્યાલ આવશે રૂકારાંત પ્રુ આ પ્રુ જે છે એમાં ડબલ પાખ્યા છે એટલે કે દીર્ઘ ઉ છે અરે રૂ ઉ નહીં પણ રૂ દીર્ઘ રૂ અને ઉપર જે આપણે રૂ હતો એ હ્રસ્વ ઉ હતો તો પાલન પૂરણયોઃ પાલન આપણે પૂરણ એ તો ઋષિ નો રૂ બોલીએ ને, બરાબર? પેલો જે રૂ હતો આગળ વાળો, એ તો આપણે ગુજરાતીમાં ઋષિ નો જ બોલીએ ને। હા બરાબર અહીંયા દીર્ઘ
રૂ છે. હવે કે છે નંબર એક, રૂકારાંત ધાતુ. રૂકારાંત ધાતુ અંતે રૂકારાંત, છ ધાતુ આપણી પાસે, એમાંનો અંતિમ છઠ્ઠો ધાતુ હવે રૂ ધાતુ. હલાદી અને અજાદી, ધાતુને હલાદી અને અજાદી. પિત્ત, હલાદી આદિમાં હલ, અજાદી આદિમાં અચ, આદિમાં અચ, અચ આદિ, હલ આદિ. પિત્ત પરે, પિત્ત એ કોણ આવશે પિત્તમાં? ટીંગ પ્રત્યયો, આ પણ પરસ્મયપદી છે. તો પિત્ત, પિત્ત એટલે પદ ઇત સંજ્ઞા થાય એવા, જ્યાં જ્યાં પિત્ત છે તે. એ બંનેમાં ચાહે હલાદી હોય ચાહે અજાદી હોય, પિત્ત પરે હોને પર, પરમાં હોય ત્યારે. સારો ધાતુ કાર ધાતુ કયો હો, એ રૂટિંગ જ છે. સારો ધાતુ કાર ધાતુ કયો હો, સૂત્રથી ગુણ થાય છે, અર્ણ ગુણ થાય છે, રૂ હોવાને કારણે અર્ણ ગુણ થાય છે. પછી ગુણ કરીએ એટલે આ તો પીપરું જે છે એ તો દ્વિત્વ અભ્યાસ વગેરે કર્યા પછી થઈ જશે. દ્વિત્વ અભ્યાસ એટલે પહેલા તો પ્રૂ છે એટલે પ્રૂ પ્રૂ આવું થશે. પ્રૂ પ્રૂ થયા પછી એને આપણે શું કરીશું? તો પૂર્વ અભ્યાસમાં, પૂર્વ અભ્યાસમાં કહે અભ્યાસને શું કરીશું? પ્રૂ પ્રૂ છે એને અનો અર પાછા કરીશું, એટલે પર પ્રૂ આવું થઈ જશે. અને પછી પાછો અર્તી પીપત્યોસ્થી હલાદી શેષાય આવશે, અને પછી પપરું જે થાય છે, પપરું થાય છે કારણ કે પરપ્રુ થયા પછી પપરું થશે હલાદી શેષાથી, અને હલાદી શેષ થયા પછી આપણે અર્તી પીપત્યોશ્ચ પી ઈનો આદેશ કરીશું, એટલે પી પ્રુ થઈ જશે. અને પીપ્રુ થયા પછી આ પ્રુ જે છે અને પાછળ તીપ લાગે હલાદી પિત, ત્યારે સર્વધાતુક અર્ધક, સર્વધાતુક અર્ધાતુ કયો હો, ઇદંત અંગ્રેસ્ય થી ગુણ થઈ જશે. તો આ પ્રુ નો અર્થ થઈ જશે. તમે આજે કરીને માં પર જેમની પૂર્વે રૂકારાંત ધાતુને હલાદી પિત પ્રત્યય પરમાં હોય ત્યારે, અત્યારે તમે પિત્તનું બોલો છો, હલાદી અજા પિત્તનું. પ્રોનું પ્રક્રિયા જયારે કરીશું ત્યારે આવું થશે, તમે લખીને બતાવો પડશે. અરનો આદેશ, હા, કોમન પ્રક્રિયા કેટલી થશે? તો પહેલા તો આ રીતે થશે. આપણી પાસે ધાતુ છે, પ્રૂ છે, આવક છે, દીર્ઘ પ્રુ છે, એને પ્રુ નો પ્રુ જ છે. પહેલું પદ નિર્ણય કરવાનું ને આપણે, નીચે અનુદાત એટલે પ્રુ નો પ્રુ જ રહેશે. પછી કર્તરી શપ લાગે છે, સ્લો અને જ્યોત્યાદિ અભ્યાસ નું થી શપ નો લોપ કરીએ, સ્લો થી દીતો કરીએ, પ્રુ પ્રુ આદિત્વ થઈ ગયું. દ્વિત્વ કર્યા પછી ઉરત લાગશે, ઉરત લાગશે એટલે શું થઈ જશે? તુનો અર થઈ જાય એટલે પર પમા જો આવી જશે એવું. આજે પૂજે છે એને છૂટો પાડીએ, આ પહલન કરી દઈએ, પછી એ રુ દીર્ઘ છે આવું છે, ડબલ અર થઈ જાય એટલે પ અર કરી દઈએ. પણ હવે આ પ હલંત છે, અપ માં નાખી દઈએ એટલે આ પ આખો થઈ ગયો. પર પ્રુ થઈ ગયું, ડબલ ડબલ છે, પર પ્રુ થઈ ગયું, દીર્ઘ છે. હવે હલાદી શેષ થી શું કરીશું? આ રનો લોપ કરીશું એટલે પ્રુ,
પકરું, પકરું કર્યા પછી અરતી પીપરત્યોશ્ચ, સૂત્રથી ઈકારનો આદેશ પૂરો અભ્યાસમાં. પી પી પૂરો થઈ જશે. પ્રુ, પી પ્રુ, તો પીપરું અંગ બની ગયું, પીપરું અંગ બની ગયું. પછી પ્રત્યય પીપ છે, વર્તમાન એટલે નો પ્રત્યય કરવા જઈએ તો પણ હલનચલન સૂત્રથી ચિન્હ થશે, લોકો દર્શન લોક પર જી રહ્યો. પણ એ તી કેવો છે? પિત છે, પલાતી પિત છે, પિત છે, પણ એ ચિન્હ થઈ ગઈ ને. સર્વધાતુ ગાર્ધ ધાતુ કયો હોતી ગુણ કરીશું હવે આ ઋણ નો ગુણ શું કરીશું? અર કરીશું, અર કરીશું, પાછળ પર પી બરાબર છે, એટલે પી આપ પી મૂકી દેવાના પી છે. હવે પહલન હલંત છે અને ઋનો અર ક કરી, ભવિષ્ય કોમા ન હવે રનો રે પી જશે પ આખો અને આને ઉપર ચડાવી દીધું, પીપર પીપરથી સહ પીપર સહ પીપરથી આવું થયું. અહીંયા સુધી તો બરાબર છે, આટલે સુધી બરાબર છે. પરિવર્તન ક્યાં આવે છે એ આપણા માટે મહત્વનું છે. તો પ્રથમ પુરુષ એકવચનમાં કોઈ પરિવર્તન નથી, પણ હવે અહીંયા જુઓ, આ પીપરથી તો કરી નાખી, શું કહે છે પીપર થી સાહેબ એ હલા આપણે રૂપ લખી દેવાનું બની એ ગયું એટલે રૂપ તો લખી દઈએ સ પીપર થી વાંધો નહીં, આ તો હું સમજાવી રહ્યો છું, પાછા ત્યાં આવીશું. પાછા ફરીથી કરવું આપણે હજી અંગ બનાવીશું, આ તો તમને પેલું લખી ખબર પડી એટલા માટે. એ હલાદિ પિત્તનું બન્યું, હલાદિ પિત્તનું બન્યું બરાબર છે, પણ અજાદી પિત્ત હોય ત્યારે અજાદી પિત્ત આપણે ક્યાં આવશે? આની આવ આમ આમ પણ રહેશે બરાબર છે, લોટ લકારમાં પરસ્મય પદમાં ત્યાં અજાદી પિત્ત આવશે ને, કારણ કે આગળ અચ આવશે, આની આવ આમ વગેરે, તો એ પિત થશે. તો ત્યાં પીપરું સુધી તો બરાબર છે, અને પાછળ આની પીપર ત્યાં પણ સાર્ધાતુક આર્ધાતુક કયો ગંધક હશે, ગુણ ભવતી સરખું છે, અને પાછળ અહીંયા નાનો અણ ર પછી આવવાને કારણે, આવવાને કારણે, આ આવવાને કારણે પીપરાણી બને. ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી, કોમન જ છે, એમાં કોઈ નવું પરિવર્તન નથી, આપણે આગળ કરતા આવ્યા એમને જ છે. ક્યાં? તો કે હલાદી અને અજાદી પિત પ્રત્યય પર હોય ત્યારે ગુણ જ કરવાના છે, સર્વધાતુ કારધાતુ કયો થી બરાબર છે. આટલું તો આપણે કરતા જ આવ્યા છે, એમાં કોઈ નવું નથી. પણ હવે જે નવું છે તે હવે જોઈએ. બે સૂત્રો નવા આવી રહ્યા છે, એમાં એક સૂત્ર, બે સૂત્ર કઈ જગ્યાએ કામ કરે છે, અને બે માંથી પાછું એક સૂત્ર કઈ જગ્યાએ કામ કરે છે, આ બે વસ્તુ ધ્યાન રાખવાની હવે આવે છે, જે પરિવર્તન આવે છે તે. નંબર બે, હવે આપણો આ ધાતુ જે છે એ પ વર્ગનો ધાતુ આવ્યો, પ આવ્યો અને ઓષ્ઠ્ય વર્ણ આવ્યો, એ તો ખબર છે કે નહીં? બબા પફ બબમાં ઓઠને બંધ કરી દો, એ ખુલ્લા રહે તો પાંચ વર્ણો બોલાશે નહીં. પોસ્ટથી બોલાય હા બરાબર છે, એટલે આ પ જે છે એ ઓષ્ઠ્ય વર્ણ છે, અને ઓષ્ઠ્ય વર્ણ હોવાને કારણે એક સૂત્ર પાછું નવું ઉમેરાયું છે, અને એ ઉમેરાવાથી એક બીજું પાછું એને પાછળ ઉમેરાયું છે. આવા બે સૂત્રો આવશે જે આપણે અત્યારે જોઈએ છીએ. આ પ પ બની આ ઓષ્ઠ્ય વર્ણો છે ને, એ ઓષ્ઠ્ય વર્ણની એક સરસ દંડી કવિ છે, દંડી દશકુમાર ચરિત લખ્યું છે સંસ્કૃત, એટલે કે દસ કુમારોના રાજાઓના પુત્રોનું ચરિત્ર લખ્યું છે, દસ એના ભાગ છે. હવે એની અંદર આ રાજકુમારો, દસ રાજકુમારો નાના હતા, યુવાન થયા, અને પછી યુવાન થઈને ફરવા નીકળ્યા, ફરવા નીકળ્યા ત્યારે બધા જુદી જુદી દિશાઓમાં ગયા, બીક બધા દસે દસ અલગ અલગ થઈ ગયા, અને ફરી પાછા આવ્યા ત્યારે પોતપોતાની કીર્તિનો
વર્ણન કરે છે. એ કીર્તિમાં મોટા ભાગે પોતપોતાની રાણીઓને લઈને પાછા આવે છે અને પછી કેવી રીતે મેળવીને આ બધી વાત કરે છે. એમાં એ પૂછવાશે, એવો લખે છે, એક રાજકુંવર ને રાજકુંવરી એવી મળી, પ્રિયતમા જેને કહીએ, તો એ પ્રિયતમાએ રાજકુમારના રાજપુત્રના ઓષ્ઠને કરડી નાખ્યા હતા, એટલે કે ચુંબનથી કરડી નાખ્યા હતા, એટલે ઓઠ ઘવાયા હતા. અને ઓઠ ઘવાવાને કારણે આ કવિની કરામત છે, એ પફ બફ નતો બોલી શકતો રાજકુમાર. જ્યારે બધા ભેગા થઈને એમની કહાની કહેવા માંડ્યા, વાર્તા કે શું સાહસ કર્યું વગેરે, ત્યારે એક એવો નીકળ્યો કે જેને ઓઠથી પફ બફ નીકળતું નતું, બોલવા જાય તો ઓઠમાંથી લોહી નીકળવા માંડે, છેદ દંત છેદ થવાના કારણે. એટલે કવિએ શું કર્યું, એ રાજકુમારનો આખો એક ભાગ જે છે એ આખા ભાગની અંદર ઓષ્ઠ પફ બફ વર્ણો મૂક્યા જ નહીં, ક્યાંય પણ લીધા જ નહીં. એની જગ્યાએ એ અર્થને લગતા પફ બફ નહીં આવે, પાંચ વર્ણો નહીં આવે એવા સમાનાર્થી શબ્દોને મૂક્યા, એટલે આખા ઉચ્છવાસની અંદર ક્યાંય પફ બફ એટલે પાંચ વર્ણ જોવા જ નહીં મળે. આવી એક કરામત છે. આપણે આવીએ અહીંયા પાવર. લિટરેચરમાં કેવું કેવું કહે છે સ્ટોરી હા, એટલે કવિએ કેટલું ધ્યાન રાખ્યું છે કે એને લિટરેચરમાં. એક રાજકુમાર છે. આપણે એવું કહેતા હોય કે બધા સાયન્સ જ ભણે એમ, અને પણ લિટરેચરમાં એ ઘણુંય છે. અત્યારે ઉડાણ પૂર્ણ કુદરત પણ આખું જીવન એને લખ્યું અને કેમ આવું કરવું પડી, પપ્પા બાબા નહીં લીધા કારણ કે એને બોલવાની તકલીફ પડતી હતી, એટલે એ વર્ણોને ટાળ્યા. ભાવનાઓ ઉપર આખું લિટરેચર બધું રચાયેલું આખું બધામાં, એવું ને સાહેબ? આમ તો એવો જ છે હા, ને. એટલે એવી તો ઘણી કરામતો આવે છે, એક એક વર્ણના પણ, એક એક વર્ણના પણ શ્લોકો આવે છે. ઓકે, હવે નંબર બે, જે પરિવર્તન આવવાનું છે આપણુંમાં, આ પ જે છે તે ઓષ્ઠ વર્ણ છે. પ વર્ગ પૂર્વમાં, પૂર્વમાં આગળ, પૂર્વ એટલે આગળ, આવા ઋકારાંત ધાતુ આગળ પ હોય કારણ કે પૃ પૃ છે એટલે પ છે, પ પછી રૂ આવે એટલે આગળ પ છે એટલે ઓષ્ઠ છે. ઋકારાંત ધાતુ હલાદિ અપિત, આ બરાબર સમજજો, હલાદિ અપિત પ્રત્યય, જે પિત નથી તે અપિત છે, પણ એમાં પાછા બે ભાગ પાડીએ છીએ આપણે, હલાદિ અને અજાદિ અપિત. પણ અહીંયા હલાદિ અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે મોટા ભાગે પ્રથમ પુરુષ બહુવચન સિવાયના બધા હલાદિ અપિત છે, બરાબર છે? તો હલાદિ અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે આ એક સૂત્ર આવી રહ્યું છે, ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય. કેવું સૂત્ર છે? ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય. હું તમને બતાવું છું, પિત ચાહે હલાદી હોય ચાહે અજાદી પિત હોય, ત્યારે માત્ર ગુણ કરીએ છીએ, કોઈ નવું પરિવર્તન નથી. પણ આ સૂત્ર ક્યારે આવે છે? હલાદી અપિત, હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે આ પેલા પદ છે અને છૂટું પાડી દઈએ, ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય, એને છૂટું પડી ગયું. અહીંયા પદછેદ ઉથ, આ દ જે છે ને ઉદો, એમાં છૂટું પાડી દઈએ તો ત થઈ જાય છે ઉથ. અને ઓષ્ઠ્ય, ઓષ્ઠ્ય ઓઠ, ઓઠ પૂર્વસ્ય, અને પૂર્વમાં એટલે આગળ હોય, પૂર્વસ્ય એટલે પૂર્વ એટલે કે આગળ હોય એમ કેવું છે. હવે અહીંયા ઉત જુદો કરી લઈએ ને ઉત, તો એમાં ત જે છે ને હલન, એ તપરકરણ છે. તપરકરણ એટલે શું? તપરકરણ નો અર્થ શું કરીએ છીએ આપણે? સંજ્ઞા થાય એને સાહેબ, એવો તો તપર
તપન યત્ન નથી કરતા પણ પૂર. તત્કરણ બ્રેક મારીએ છીએ કે તત્કાલ પૂરતો જે ઉ છે એ રસ્વ ઉ છે એ રસ્વ ઉ જ લેવાનો છે, નહીં દીર્ઘ કે નહીં કોઈ બીજો ભેદ લેવાનો, માત્ર ઉ લેવાનો છે એમ કહીને તપરકણ તત્કાલ તત્કાલ છે, તપર તપર તત્કાલ છે એવું સૂચવે છે. તો એનાથી શું થાય કીધું સાહેબ? આ જે ઉ જે છે એ રસ્વ ઉ છે, હમ, એટલા માત્રને જ ગ્રહણ કરવાનો છે, ત્યાં નહીં કોઈ દીર્ઘ ગ્રહણ કરવાનો કે બીજો કોઈ ગ્રહણ કરવાનો નથી, માત્ર રસ્વ ઉ ગ્રહણ કરવાનો છે. ઉકાર હા રસ્વ ઉકાર. હા ધારો કે આત હોય, આત પાછળ ત હલંત હોય આત, તો એમાં એકલો આ લેવાનો છે તત્કાલ પૂરતો એમ કે છે, તેમ એને આપણો તપકરણ કહેવાય. તપકરણ કહેવાય, તત્કાલ જ તપકરણ. હું તમને સૂત્ર બતાવી આગળ આવી ગયું છે. હા, તમે બોલેલા પણ યાદ નહીં. તપર 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 તો બહુ બધી વખત આવી. તપર એ સંજ્ઞા સૂત્રમાં આવે છે, સંજ્ઞા એટલે નામકરણમાં. એક 71માં ક્રમનું છે, શરૂઆતમાં પહેલા અધ્યાયના પહેલા પાઠમાં તપરસ તત્કાલ છે, દેખાય છે. એચ તપરસ્ત આલસ્ય તત્કાલસ્ય તસ્ય તપરઃ. પરહ તત્કાલસ્ય, તત્કાલ એટલે તે સમય પૂરતું જે આપણે પ્રક્રિયામાં ઉપયોગમાં લઈશું ને, તત્કાલ કહીએ ને ભાઈ. બસ એ સમય પૂરતું. આને તપરકરણ કરીએ કહેવાય, વાસ્તવમાં આપણે બ્રેક મારીએ કહેવાય કે આટલું જે છે એનાથી આગળ નહીં જવું, આટલી જ વાત છે. તકારા પરહ વર્ણ તથા તકાર યસ્માત પરહ સવર્ણ ઉભવ સ્વકાલ વાચકાનામ સવર્ણાનામ એવ નિર્દેશન પૂરું થાય, આવું એક આ વ્યાખ્યા આપી છે, સમજાવી છે. પણ આપણે શોર્ટમાં એટલું સમજીશું કે જે વર્ણ છે એ પૂરતું લેવાનું, ત્યાં એક બ્રેક મારે છે તત્કાલ. તો આપણી પાસે ઉથ આવું કહે છે, ઉથ તો અહીંયા છે ઉથ, આ ત જે છે તપરકરણ છે એટલે માત્ર ઉ લેવાનો છે, ઉ લેવાનો છે પ્રથમા એક વચન ઉત. પછી ઓષ્ઠ્ય પૂર્વસ્ય ષષ્ઠી એક વચન છે, ષષ્ઠી એક વચન છે. તો ઓષ્ઠ્ય પૂર્વમાં ઓષ્ઠ્ય વર્ણ હોય તો ઉ કરી દેવાનો એમ કે છે. આદેશ ભવતી સાહેબ નીચે સૂત્રાર્થમાં લખેલું છે. હા તસ્મિન ધાતુ અંતે દીર્ઘ રૂપારા અનુવૃત્તિ, અનુવૃત્તિ ઋતઃ ઋકારાન ધાતો ધાતુમાં યસ્મિન ધાતો અંતે, યસ્મિન ધાતો અંતે જે ધાતુના અંતમાં દીર્ઘ ઋકારઃ અસ્તિ, જે ધાતુના અંતમાં દીર્ઘ ઋકાર અહીંયા અસ્તિનો તો છે થાય પણ આપણે કહીશું હોય, અસ્તિનો અર્થ તો છે થાય. યસ્મિન જે ધાતુના અંતે દીર્ઘ ઋકાર હોય તસ્માત પૂર્વ એની પહેલા, તસ્માત પૂર્વ એની પહેલા અને ઓષ્ઠ્ય વર્ણ અસ્તિ, ઓષ્ઠ્ય વર્ણ એટલે પ હોય પ હોય બ હોય ભ હોય કે મ હોય, આ પાંચમાંથી કોઈ પણ હોય ઓષ્ઠ્ય વર્ણ હોય અને એની પછી કોણ હોય દીર્ઘ ઋકાર હોય, આપણે પ્રુ છે દીર્ઘ છે ને પ્રુ પ ને રૂ સમજો બરાબર, જે ધાતુના અંતે દીર્ઘ ઋકાર ઋકાર હોય અને અતિ ટૂંકા હોય. હા અને એની પહેલા, અંતે એટલે પછી અને પૂર્વ એટલે પહેલા કોણ હોય ઓષ્ઠ્ય વર્ણ, પોસ્ટવર્ણ ઓષ્ઠ્ય વર્ણ પાંચમાંથી કોઈ પણ આપણી પાસે ક છે પહેલો છે. તસ્ય ધાતો હો તે ધાતુનો રુકારસ ઋકારસ્ય રુકાર રુકાર ઋકાર ઉકાર થશે. ઋકારનો દીર્ઘ ઋકારનો એટલે સર દીર્ઘ દીર્ઘ ઋનો ઉ કરીશું એવું જ ને? આપણે ઈ કરતા હતા એની જગ્યાએ. ઉકાર આદેશ, ઉકાર આદેશ થઈ જાય છે એમ કેવું છે, ઉકારનો આદેશ
આરતી વિપર્તિઓ સદીઓનો ઈકાર કરતા હતા, હા આમાં ઋણો ઉકાર કરીશ. બરાબર, હું કરવાનો છે, બરાબર છે. એ ક્યાં બનશે, આવું ક્યાં બનશે? પોસ્ટ વર્ણ હોય, પોસ્ટ વર્ણ હોય ત્યારે પરમા હા, ઋકાર. આગળ ઓષ્ઠ વર્ણ હોય ને પાછળ દીર્ઘ ઋકાર હોય ત્યારે કોનો ઉ બને છે? આદેશ છે ને, આ તો આદેશ છે એટલે કોઈને હટાવીને હા, જશે ને, એટલે કોનો. તો કે છે ઋકારસ્ય. ઋકારસ્ય તો ઋ તો પાછળ છે, ઋકારસ્ય કારણ કે આગળ પ છે, ઓષ્ઠ્ય છે આપણી પાસે, તો ઋકારનો ઉકાર કરવાનો છે. કરવાનો એટલે પીપરું થશે એવું હોય. હા, એટલે ઋનો ઉ થઈ જશે એટલે પીપુ થઈ જાય, પીપુ પીપુ થઈ જાય, રસ્વ ઉ છે. હા, પણ પછી પાછું હજી એક સૂત્ર એમાં ઉમેરવાનું છે, આ પૂરું નહીં થતું, અહીંયા આટલાથી પૂરું નહીં થતું. અને ક્યારે આ બને છે? ફલાદિ અપિત પ્રત્યય પરમા હોય ત્યારે. તો આવા હલાદિ અપિત ક્યાં ક્યાં આવશે ખબર? પહેલા તીસી મી તો પિત છે, વર્તમાને લટકાઈએ તો. પછી તસ થસ થ અને વસ મસ, આટલા પ્રત્યયો થશે. આ બધામાં હલાદિ અપિત છે. અને પ્રથમ પુરુષ બહુવચન જે છે એ તો અજાદી અપિત થવાનું, બરાબર છે. તો એક આ સૂત્ર ઉદોષ્ઠ પૂર્વસ્ય, ઉદોષ્ઠ પૂર્વસ્ય એ શું કહે છે? તો કે જે ધાતુના અંતે દીર્ઘ ઋકાર હોય અને પહેલા ઓષ્ઠ વર્ણ હોય તો ધાતુમાં ઋકારનો ઉકાર આદેશ થાય છે, ઉકાર આદેશ થાય છે. તો પાછળ રૂ રહેશે કારણ કે આગળ તો આપણે પી કરી નાખશું, આગળ આપણે અર્તી પીપરતી જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય વગેરે કરીએ છીએ, અંગ બનાવીએ છીએ, ત્યારે બધામાં પી પી તો આગળ રહેવાનો પૂર્વમાં અભ્યાસ, પણ પાછળ દરેકમાં રૂ જે રહેવાનો છે. અને એમાં હલાદિ અપિત જ્યારે આવશે પ્રત્યય ત્યારે એ જે રૂ છે દીર્ઘ રૂ છે એનો ઉકાર થઈ જશે, એનો ઉકાર થઈ જશે. એટલું જ નહીં, અધૂરું છે હજી, હું પણ એ આટલા સૂત્રમાં રહે છે, પછી બીજું સૂત્ર ઉમેરાય છે. આપણે ઉકાર તો કરી દઈશું, ઋનો ઉ તો કરી દઈશું, પણ પછી એક સૂત્ર આવે છે હલીચ. કેવું સૂત્ર આવે છે? હલીચ, નાનકડું સૂત્ર છે. આ હલી જે ચતો વ્યય છે, આ હલી જે છે, કોઈ કહેશે કોનું રૂપ થયું છે? ઘણી વાર આવું આવે છે. અચી અચી હલી ઈકો યણ અચી, ઈકો યણ અચી, એમ અહીંયા હલનું રૂપ છે. હલનું રૂપ છે સર, હલી હલનું રૂપ છે. વર્ણસ્ય હલ વર્ણ પર દીર્ઘાદેશ ભવતિ. હલ પરમા હોય, હલ એટલે હલનો અર્થ શું કરીશું આપણે? વ્યંજન બધા જ, બધા વ્યંજનો બરાબર છે. અને એનું હલી એટલે સપ્તમી વિભક્તિ એકવચન નું રૂપ બનાવી દીધું, એટલે હલ પરમા હોય એટલે કે તેત્રીસ માનો કોઈ પણ વર્ણ પરમા હોય તો અનુવૃત્તિ પાછી જોવી પડશે, તો ખબર પડે હલી ચતી, કઈ ખબર ના પડે. ધાતો હો ધાતુમાં ઉપધાયા હા, હવે આવી પાછું ઉપધા ખબર છે? ઉપધા ખબર છે? ઉપધા કોને કહેવાય? છેલ્લો વર્ણ હોય હા, એની આગળનો જે સ્વર હોય આપણે ઉપધા લઈએ છીએ. ઉપધા કહીએ છીએ, બરાબર છે. હા હા તો અહીંયા ઉપધામાં કઈક પરિવર્તન થઈ રહ્યું છે હલીચ સૂત્રથી. ઈ કહ, હવે ઈ કહ એટલે ઈ કેટલે ખબર? ઈ ઈ ઉરુલુ, બરાબર છે. અહીંયા ઈક નો આ ષષ્ઠી વિભક્તિ એક વચન છે, ઈક નો, તો ઈ ઉ રૂ લુ ચારમાંથી કોઈ બી હોય એ નો, બરાબર છે. પછી રવોહો, રવોહો એમ કે છે, રવોહો આ બધા અનુવૃત્તિમાં છે. અને દીર્ઘ, વાત એટલી છે કે ઉપધાને દીર્ઘ કરી દે છે હલીચ સૂત્ર,
અલિચ્છ સૂત્રથી શું કરે છે? ઉપધાને દીર્ઘ કરી દે છે. આટલાથી કઈ સમજાયું? આટલાથી કઈ સમજાયું? ઉપધામાં એક વર્ણન હોય, ચાલો નીચે લખી સાહેબ, ઉપધસ્ય ઇક વર્ણસ્ય હલ વર્ણે પરે દીર્ઘાદેશ ભવતિ. સૂત્રાર્થ જો સૂત્રાર્થ રેફ રેફ રૂકારાંત એટલે રેફ કોને કહીશું? ર હલંતને, હલંત. બરાબર છે. વકારાંત અંતે વ હોય એવો ધાતુ, એવા ધાતુનો ઉપધા ભૂતસ્ય, ઉપધા છેલ્લા થી આગળનો વર્ણ હા ઉપધામાં રહેલ ઈક વર્ણસ્ય ઈ યુરુ. હલ વર્ણે પરે, હલ વર્ણ પરમા હોય 33માંથી કોઈ પણ, તો દીર્ઘ આદેશ ભવતી, દીર્ઘનો આદેશ થઈ જાય છે, દીર્ઘાદેશ થઈ જાય છે. જેમ કે આપણી પાસે પિતૃમાંથી કૃ જે છે, રૂ જે છે, એનો આપણે આગલું સૂત્ર હતું ઔષ્ઠ્ય ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય જે સૂત્ર હતું, એનાથી ઋનો ઉ કરીશું પણ એ રસ્વ ઉ થઈ જશે. પણ એ રસ્વ ઉની પાછળ જે પ્રત્યય આપણી પાસે હલાદિ અપિત આવવાનો, હલાદિ હલાવવાનો એટલે 33માંથી કોઈ પણ એક આવવાનો, ત્યારે ઉપધાનો એની પૂર્વનો જે રસ્વ ઉ છે એનો દીર્ઘ ઉ બનાવી દેશે, એમ કેવું છે, દીર્ઘ ઉ બનાવી દેશે. જોઈએ, યસ્ય ધાતો અંતે રેફ વા અથવા વકાર, વકાર હોય તસ્ય ઉપધાયામ વિદ્યમાનસ, તેની ઉપધામાં રહે, તેની ઉપધામાં રહે. ઈ આ ઈ છે, ઈ ઉ રૂ લૃ વર્ણનો હલ વર્ણે પરે, હલ વર્ણ પરમા હોય ત્યારે દીર્ઘાદેશ ભવતી, દીર્ઘનો આદેશ થઈ જાય છે. રસ્વ હોય, આ બધા રસ્વ છે તો એનો દીર્ઘ થઈ જાય છે. આપણી પાસે ઉ આવવાનો છે તો એનો દીર્ઘ થઈ જશે, એમ કેવું છે. ખલી ચાર આ બે સૂત્રો આવવાના છે, વધારાના નવા આવવાના છે, એક ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય અને ખલી છે, એકા ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય અને બીજું છે ખલી છે. ખલી છે બીજી પણ ઘણી જગ્યાએ આવશે, એ તમને કહી દો, ત્યાં માત્ર એ દીર્ઘ જ કરે છે, અહીંયા પણ દીર્ઘ કરે છે, બીજે પણ ક્યાંય બી આવશે તો પણ દીર્ઘ જ કરશે. આ હલીચેનું કામ ફલિચથી દીર્ઘ નો આદેશ થાય એટલું જ યાદ રાખવાનું સાહેબ આપણો ઉપધામાં. એટલું છે. જેમ કે અહીંયા તી આટલે સુધી, આ ઉદાહરણ તો બીજું છે, આપણે પ્રૂટો નહીં અત્યારે કઈ લેવાનો, પણ અહીંયા તી જે થયો હતો એ તી નો પછી અહીંયા દીર્ઘ કરી નાખ્યો ખલી છે. કેમ? તો કે રેફાંત ધાતુ અંતે રેફ છે, આ ય જે છે તો પ્રત્યય છે, ઉપધાયા ઇક વર્ણ છે, ઉપધામાં એટલે આગલો, રેફની આગલો એટલે આ ઉપધામાં ઈ થયો, આ ઈ પ્રૂ બતાવ્યું સાહેબ, ધાતુ પ્રૂ નહીં. આ તો ત્રુ છે, આ તો ત્રુ છે, આપણે તો પ્રુ લેવાના છે, બરાબર છે. આપણી બીજી વિશેષતા, આપણા ધાતુમાં બીજી વિશેષતા એ છે કે ઓષ્ઠ્ય વર્ણ છે અને આતા ઓષ્ઠ છે નથી, ઓષ્ઠ તથા ના તથા દ એ તો પેલું કહેવાય, શું કહેવાય, તથા દ તાલુ તાલવ્ય તાલ નહીં. એટલે આ ઉદાહરણ આપણા માટે અત્યારે જરૂરી નથી, પણ આ રસ્વનો અહીંયા પછી દીર્ઘ કરી દીધો, કારણ કે કેમ તો હલીચા સૂત્રથી ઈકનો દીર્ઘાદેશ થઈ ગયો છે. આપણે તો દંતમ વ્યસાય તથા દદ દાંતથી બોલાય ને એટલે દંતા એમાં કંઠ તાલુ મૂર્ધા દંત ના ઓસ એવી રીતે. કંઠ તાલય મુખને દંત, આ આપણો ક્રમ છે. પણ એના સૂત્રો છે પાછા, એટલે સૂત્રો એટલે વાક્ય છે, અષ્ટાધ્યાયીમાં સૂત્રો નથી, પણ જેમ કે ઈ ચીજુષા નામ કુકુ પદ્માન્યમ આ રીતે સૂત્રો બનાવ્યા છે, એની વાક્ય બનાવ્યા છે. 978 માં જાય જાય એવું સાહેબ, તાલવ્યના કંઠના મૂર્ધાના દંત. તો ફરી પાછા આ બંને સૂત્રો સમજી લઈશું અને પછી આગળ આવીશું.
આપવાની જો કે તમને મારે અંગજ બતાવવાના છે, ધાતુ બતાવવાના છે, પછી પ્રક્રિયા તરફ આવીશું. પણ શું પરિવર્તન આવે છે એ જ વાત આપણા માટે હતી. અહીંયા પાછો આ તો વાત કેટલાની છે, રૂપાંતર હલાદી અપિત હોય પણ અજાદી અપિત હોય ત્યારે પાછું હલીચે નહીં લાગે. અહીંયા હલાદી અપિત હોય તો ઉદોષ્ટ પુરોશ્ય અને હલીચે બે લાગશે, પણ અજાદી અપિત હશે તો માત્ર ઉદોષ્ટ પુરોશ્ય એટલું લાગશે, હલીચે નહીં લાગે. એ નીચે પછી આવે છે, નેક્સ્ટ પછી જોઈએ. જુસ આ ત્રણ વસ્તુઓ જે આપણે જોવાની રહેશે. આપણે એટલું જ યાદ રાખવાનું સાહેબ, પેલા કરતા ફલાદી અપિત હોય ત્યારે જ આ ઉકાર નો આદેશ કરવાનો, ઉદોષ્ટ પૂર્વસ્ય થી, બરાબર ને? એટલે હ્રસ્વ ઉકાર થશે અને એનો હલીચ થી દીર્ઘ કરવાનો. નીચે સૂત્ર ક્યાંય બી આવશે ને આખા સંસ્કૃત જગતમાં તો એ દીર્ઘ જ કરે છે, એનું કામ જ એ છે. હલીચ, હા, હા, એટલે પેલામાં અજાદી અપી થશે ત્યાં દીર્ઘ નહીં થાય, આટલી જ વાત છે. કારણ કે એ સૂત્ર નીકળી જાય છે, હલીચે નીકળી જાય છે. પછી આ જ્યુસની જે વાત કરી છે તે પછી આપણે જોઈએ છે, કારણ સમય થવા આવ્યો છે. એ જ્યુસી છે થી ગુણ કરે છે, એ તો આગળ જૂનું છે, કઈ નવું નથી. જ્યાં જ્યુસ લાગે ત્યાં જ્યુસી છે થી ગુણ કરશે, આટલી વસ્તુ આવશે. પછી પાછા ચર્ચા કરી લઈએ આવતીકાલે. તો સમાપન કરી મંગલાચરણ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. 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 શુભરાત્રિ.